ઓમ નમઃ શિવાય. સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંતશ્રીમાં. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભગવાન શિવના દ્વાદશ જ્યોતિર્લિંગ શ્લોક. આ શ્લોકમાં 12 જ્યોતિર્લિંગના નામ આપેલા છે. ભગવાન શિવના સ્વયંભૂ શિવલિંગમાં કુલ 12 જ્યોતિર્લિંગ આવેલા છે. આ એક જ દ્વાદશ જ્યોતિર્લિંગનો મહાશ્લોક ખૂબ જ પ્રભાવશાળી છે. જે વ્યક્તિથી ભગવાન શંકરના ભારે ભરખમ શ્લોકો ન ગાઈ શકાતા હોય તેમણે ભગવાન શિવનો આ એક જ દ્વાદશ જ્યોતિર્લિંગ મહાશ્લોક ગાવાથી ભગવાન શંકરની કૃપા પ્રાપ્ત થાય છે અને આ એક જ શ્લોકમાં 12 જ્યોતિર્લિંગના નામ અને તેમના મહિમા ગાઈ શકાય છે. તો ચાલો સાંભળીએ ભગવાન શિવનું દ્વાદશ જ્યોતિર્લિંગ શ્લોક. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જયિન્યં મહાકાલમ ઓંકારમ મમલેશ્વરમ પરલ્યં વેદનાથં ચ ડાકિન્યં ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશ દારુકાવની વારાણસ્યં તુ વિશ્વેશમ ત્રંબકમ ગોંતમીતટે હિમાલી તુ કેદારમ દુષ્મેશમ ચ શિવાલય ઈતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાત પઠે નર સપ્ત જન્મ કૃતં પાપં સ્મરણ્યે વિનાશ્યતિ સ્મરણ્યે વિનાશ્યતિ સ્મરણ્યે વિનાશ્યતિ ઇતિ શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ સ્મરણમ સંપૂર્ણમ. આ 12 જ્યોતિર્લિંગનું દરરોજ સ્મરણ મનન અને ચિંતન કરવાથી સાતેય જન્મોના કર્મની શુદ્ધિ થઈ જાય છે અને પાપોનું નિવારણ થાય છે. આ શ્લોકમાં સર્વ જ્યોતિર્લિંગના પ્રતાપનું સામર્થ્ય સમાયેલું છે, જેથી તે અતિશય લાભદાયી છે, જેનો કોઈ પણ મનુષ્ય પ્રતિદિન રોજ સવારે અને સંધ્યા સમયે આ 12 જ્યોતિર્લિંગના નામનો પાઠ કરે છે તેમના 7 જન્મોના કરેલા પાપો નષ્ટ થઈ જાય છે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સાઈડમાં આઈ બેલ બટન છે તેને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયોની અપડેટ તમને પહેલાં મળે. તો મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.